હલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું સૈદા ટીચર, સ્ટાન્ડર્ડ 9, ઇંગ્લિશ મીડિયમ, સબ્જેક્ટ ગુજરાતી. પ્રથમ આપણે પૂર્વભૂમિકા જોઈએ. ભાષા એ અભિવ્યક્તિનું માધ્યમ છે. માતૃભાષામાં આપણે આપણા વિચારો અન્યને વધુ સ્પષ્ટતાથી અને નિસંકોચ રીતે સમજાવી શકો. મનોવૈજ્ઞાનિકો, બાલમાનસ શાસ્ત્રીઓ તેમજ બાલ ચિકિત્સકો પણ માને છે કે ઘરની અને શાળાની ભાષા જુદી પડે ત્યારે બાળક મૂંઝાય છે અને લઘુતા ગ્રંથિનો ભોગ બને છે અને તેનો બૌદ્ધિક વિકાસ પણ રૂંધાય છે. જેમ માતાના ખોળામાં બાળક જેટલું ખીલે એટલું આયાના ખોળામાં ન ખીલી શકે. રેખા શાસ્ત્રી કહે છે કે ભાષા ભૂસાતી જવાનો ભય બધી ભાષાઓને માથે તલવારની જેમ લટકે છે. યુનેસ્કોનો અહેવાલ કહે છે કે 6700 ભાષાઓ જે અત્યારે બોલાય છે તેમાંથી અડધો અદૃશ્ય થઈ જવાની છે. દર 15 દિવસે એક ભાષાનું મૃત્યુ થાય છે, પણ એ મૃત્યુનો ગંઠ આપણને સંભળાતો નથી. વિનોદ ભટ્ટ કહે છે કે ભાષા માત્ર સંપર્કનો જ સેતુ નથી, ભાષા એ પટારો છે જેમાં સંસ્કૃતિનો સમગ્ર ખજાનો સચવાઈ રહે છે. સમાજની સભ્યતા, સંસ્કાર અને સંસ્કૃતિનો રખેવાળ ભાષા છે. આપણો અમૂલ્ય સાહિત્ય વારસો ભાષા એ જ સાચવ્યો છે અને ભાષા પછીની પેઢીને એ વારસાની સંદૂકમાં સુરક્ષિત સોંપશે. પણ આજકાલ દેખાદેખી ખોટી પ્રતિષ્ઠા અને પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણમાં મજા મૂકી છે. વળી રૂપિયા કરતાં મોટા દેખાતા ડોલરથી પરિસ્થિતિઓ બદલાય છે. આ સમયે માતૃભાષાને સંસ્કૃતિનું રક્ષણ કેવી રીતે કરવું એ મોટો ચિંતાનો વિષય છે. કારણ કે ભાષા જાય તો તેની પાછળ તે લોકોની સંસ્કૃતિને પણ લેતી જતી હોય છે. અને વિદ્યાર્થી મિત્રો, તમે જ કહી દો કે આપણા પાઠનું શીર્ષક કયું છે? બરાબર, ભાષા જાય તો સંસ્કૃતિ જાય. તેના લેખક છે ફાધર વાલેસ. હવે આપણે લેખકનો પરિચય જોઈ લઈએ. લેખકનું પૂરું નામ ફાધર વાલેસ. તેમનું પૂરું નામ કાર્લોસ જી વાલેસ. તેમનો જન્મ લાગ્રોનો, સ્પેનમાં થયો હતો. અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગણિતના અધ્યાપક તરીકેની કામગીરી કરી હતી. સદાચાર, વ્યક્તિત્વ, ઘડતર, જીવન દર્શન, કોલેજ જીવન, ચારિત્યજ્ઞ, સંસ્કાર તીર્થ, લગ્ન સાગર, ગાંધીજીની અને નવી પેઢી, ધર્મ મંગલ, સંસાર સાધના વગેરે તેમના મહત્ત્વના નિબંધ સંગ્રહ છે. તેમના ગુજરાતીમાં સાદગીની શોભા છે. તેમને ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર તથા રણજીત રામ સુવર્ણચંદ્રક એનાયત થયા છે. નિબંધનો સારાંશ જોઈ લઈએ. કાકા સાહેબ કાલેલકરની જેમ, જેને સવાયા ગુજરાતી કહી શકાય તેવા ફાધર વાલેસ આ નિબંધમાં ગુજરાતી ભાષાનું વાજબી મહત્ત્વ સ્થાપે છે. જ્યારે કોઈ ભાષા લુપ્ત થાય છે ત્યારે એની સાથે તે ભાષા બોલનાર સમાજની સંસ્કૃતિ પણ નષ્ટ થાય છે, એ વાત આ નિબંધમાં દર્શાવાય છે. પરદેશમાં રહેનારા ગુજરાતી લોકોના બાળકોને હવે તેમના પપ્પા ગુજરાતી બોલે છે કે મમ્મી ભારતીય સાડી પહેરે છે તે ગમતું નથી. લેખક કહે છે કે ભાષાની સાથે સંસ્કૃતિ પણ જાય છે. પરદેશ ખેડવાની સાથે મા બાપનો વિયોગ, કામનો અતિરેક, ઓછું કૌટુંબિક જીવન લઘુમતીમાં હોવાનું જોખમ તો છે જ, પરંતુ સંસ્કૃતિનો હાસ્ય એ સૌથી મોટું જોખમ છે. ભાષા બચશે તો સંસ્કૃતિ બચશે એ વિચારને લેખક સચોટ રીતે આ નિબંધમાં મૂક્યો છે. હવે આપણે નિબંધના લેખક ફાધર વાલેસના વિચારો જોઈએ. એકવાર તેઓ લંડન ગયા હતા ત્યાં તેમના ગુજરાતી મિત્રને ઘેર બંને વાત કરતા હતા. તે દરમિયાન તેમના મોટા દીકરાને કંઈક કહેવું હતું, પણ જ્યારે તેનો પિતાને ફાધર વાલેસ સાથે ગુજરાતીમાં વાત કરતા જોયા એટલે અણગમો બતાવતા ફાધર વાલેસની હાજરીમાં જ અંગ્રેજીમાં ફાધરની સાથે શા કામ ગુજરાતીમાં બોલો છો, એમને અંગ્રેજી આવડે છે એમ કહી ગુસ્સાથી
પીઠ ફેરવીને ત્યાંથી ચાલ્યો ગયો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે બે વાત સમજવાની છે. એમાંના એક તો આપણે ઈચ્છા પ્રમાણે અપાય તો વર્તી શકીએ, પણ બીજાની ઈચ્છા પ્રમાણે વર્તન કરી શકાય કઈ રીતે એ ન કહી શકાય. સિવાય કે તેઓ બોસ હોય અથવા તો તમારી સાથે પ્રેમ હોય, અને બીજું એ કે પુત્ર તરીકે બીજા કોઈ પણ વ્યક્તિની હાજરીમાં તમારાથી તમારા માતા પિતાને ઉતારી પડાય નહીં. આપ એ અપમાન કરવાનું કહેવાય, તમને કોઈ હક નથી. આટલા સંસ્કાર તો આપણામાં હોવા જ જોઈએ. ન ગમતી વાત પણ વિવેકપૂર્વક કરવાની કળા શીખવી જ રહી, કે જેનો આજકાલ અભાવ જોવા મળે છે, તેવું ન થવું જોઈએ. બીજા લેખકે બીજા એક પ્રસંગ વર્ણવતા કહે છે કે બીજા એક ઘરના સભ્ય સાથે બહાર ફરવા જવાનો કાર્યક્રમ હતો. એમની મમ્મી આવી, એમણે સુંદર સાડી પહેરેલી હતી. તે જોઈ મોટા છોકરાએ લાડ અને ફરિયાદના મિશ્ર અવાજ, મમ્મીને સાડી ન પહેરે તો ન ચાલે, પોતાને મમ્મી સાડી પહેરે તો બિલકુલ ગમતું નથી, એને જણાવી કે ડ્રેસ બદલવા માટે કહ્યું. મમ્મીએ તેને વહાલ તો કર્યું, પણ લેખક સામે દુઃખની લાગણી વ્યક્ત કરી, પણ સાડી તો ના જ બદલી. છોકરાને શું ખબર પડે કેવો પ્રસંગે કેવા કવા કપડાં પહેરાય. આપણે શીખવું જોઈએ કે આપણે ક્યાં અને કોને સાથે જઈ કોને ક્યાં અને કોની સાથે જઈ રહ્યા છીએ. આપણે રીત ભાત પહેરવેશ અને પ્રસંગ અનુસાર છે કે નહીં. જેમ આપણે બેસણામાં રંગીન કપડાં નથી પહેરતા, દિવાળી જેવા તહેવારોમાં કાળા કપડાં નથી પહેરતા, અમુક ઉંમર વધી ભક્તાદાર કપડાં નથી પહેરતા, રમત ગમત વખતે પણ જે તે રમત અનુસાર તે રીતે કપડાં પહેરીએ છીએ. આ બધી રીત ભાતને સમજવી જોઈએ. હવે ત્રીજા એક પ્રસંગમાં લેખક કહે છે કે એક ઘરમાં બહેનો મળવાના હતા. લેખક સાથે મળીને અસત્યમાં જ પ્રાર્થના બોલવાનું સૂચન કર્યું, કારણ કે એ પ્રાર્થનાથી જ શરૂઆત કરવાની હતી. લેખકે જોયું તો યુવા વર્ગમાં કોઈને જે તે પ્રાર્થના આવડતી ન હતી, તો પછી બોલે શી રીતે. પ્રાર્થના બોલવામાં તેમને સંકોચ ન હતો, એ એમની સારી બાબત હતી. અંતે એક વડીલ બહેને સૌને પ્રાર્થના જીલવડાવી. લેખકને એમ કે આ ઉપનિષદની પ્રાર્થના વિશ્વવિખ્યાત છે. બીજું, દુનિયાની શ્રેષ્ઠ પ્રાર્થના ગ્રહોનું એક એમનું અગ્રસ્થાન છે, પણ એ ગુજરાતી શાળાના વિદ્યાર્થીઓને આ પ્રાર્થના મળે છે અને વિના સંકોચે બોલી શકે છે, કારણ કે બધી શાળાઓમાં આ પ્રાર્થનાને સ્થાન આપવામાં આવ્યું છે. પણ પરદેશમાં સ્થિતિ જુદી જોવા મળી. અહીં ગુજરાતી બાળાઓને ન હતી આવડતી એ લેખકને મન આશ્ચર્યની વાત હતી. તેમને એમ હશે કે ઘરના સભ્યોને શીખડાવવું જોઈએ. ફાધર વારેસે એક જગ્યાએ અંગ્રેજી શીખવે પણ ગુજરાતી છોડે નહીં, બીજાનું અપનાવી શકે પણ પોતાનું છોડી પણ ન જોઈ ન દઈ. બાળકને શીખડાવે તો એ જરૂર શીખે. માતા પિતા એ પણ થોડો પ્રયત્ન કરવો જોઈએ. પશ્ચિમના દેશોમાં ભારતીય સાડી પહેરનારાને એક ખાનદાની સભ્ય સમાજના હોવાનું માનવામાં આવે છે. તે રુચિકર અને પ્રતિષ્ઠિત અને કલાત્મક પહેરવેશ કરવામાં આવે છે. એમાં પણ ભારતીય સ્ત્રીઓ પોતાની આ આગવી છટાથી સાડી પહેરીને જ્યારે આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં જાય છે ત્યારે અન્યથી જુદા કરી આવે છે. તેઓ શોભે તો છે જ અને વખણાય પણ છે, કારણ કે એમાં શરીર સારી રીતે ઢંકાય છે અને વણી સુંદર લાગે છે. માટે જ પરદેશમાં સાડી ખાનદાની ગણાય છે અને એની પ્રતિષ્ઠા છે, લોકો આદર કરે છે. પણ પહેલાં લંડનવાળા ગુજરાતી છોકરાને ગમતું નથી. આમ તો કેવી વિચિત્રતા છે. લેખક કહે છે કે સૌથી મોટી સમસ્યા તે છે કે ભાષાની જ છે, કે દીકરાને પિતા ગુજરાતીમાં બોલે તે સાંભળીને ગુસ્સો આવતો હોય, કે તો ગુજરાતી શાનો બોલે કે વાંચે. થોડું ઘણું ગુજરાતી જે નાનપણમાં કે ઘરમાં કે સ્કૂલમાં બીજા ગુજરાતીઓ સાથે શીખ્યું હોય તેથી સમજે, અને બોલે તો અશુદ્ધ ગુજરાતી બોલી શકે. લખવાનો તો સવાલ જ પેદા થતો નથી. આવી મુશ્કેલ પરિસ્થિતિ ભાષાની છે. ટૂંકમાં, પરદેશમાં પોતાની દેશી ભાષા સચવાતી નથી, માટે ગુજરાતી ભાષાને ટકાવી રાખવા માટે આફ્રિકાના દેશમાં એક પ્રયોગ કરવામાં આવ્યો.
ગુજરાતી ભાષા લખવામાં ઘણા બાળકોને તકલીફ પડે છે, આપણને પણ પડે જ્યારે આપણે જોડણી બાબતે વિચારતા હોઈએ છીએ ત્યારે. એટલા માટે આફ્રિકાના એક પ્રદેશમાં જોડણી બાબતે સરળ નિયમો અપનાવ્યા છે. બધી ઈ દીર્ઘ અને બધા ઉ એ હસવું ઉ અને રસ્વ જોડાક્ષર નહીં, અનુસ્વારમાં પણ નહીં, અને કોઈ ભૂલ હોય તો એ ભૂલ નહીં ગણાવી. આ પ્રમાણે કહીએ તો સગવડિયો ધર્મ એમ કહી શકાય. તેમાં થોડી ઉદારતા પણ છે. તેનું કારણ આ પ્રયોગ પાછળનો હેતુ શું છે? પણ લેખક કહે છે કે આનાથી કંઈ ફેર પડવાનો નથી. લેખક કહે છે કે આવી સરળતા કરી દેવાથી કંઈ ભાષા ટકી શકવાની નથી. દીર્ઘ કે રસ્વની વાત નથી, આ તો સાવ મૂળિયેથી ભાષા જઈ રહી છે. પખગનો સવાલ છે, એટલે કે આખી ભાષાનો સવાલ છે. પછી એ જાય કે ટકે, તેમાં પરદેશમાં તો હવે ટકે એવા કોઈ પણ અણસાર લાગતા નથી. કારણ કે સ્પષ્ટ છે કે પરદેશમાં બાળકોને શિક્ષણ માતૃભાષામાં મળતું નથી, અને હવે તો ભારતમાં પણ માતા પિતા પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં જ ભણવા મૂકે છે. મહાત્મા ગાંધીજી કહે છે કે માતાના ગામણ સાથે જ સંસ્કાર અને જે મધુર શબ્દો મળે છે તેની અને શાળાની વચ્ચે જે અનુસંધાન હોવું જોઈએ તે પર ભાષામાં મારફત કેળવણી લેવામાં જ તૂટે છે. માતૃભાષાને જે અનાદાર કરી રહ્યા છીએ તેનું ભારે પ્રયાસથી આપણે કરવું પડશે, એમ આપણી સામે લાલ લાઈટ કરી છે. લેખક અનેક દેશોમાં ગુજરાતી આમંત્રણને માન આપીને તેઓ સાથે રહીને ચર્ચાઓ કરી છે અને વ્યાખ્યાનો પણ આપ્યા છે. તેઓ લેખકનું સન્માન કરી સગવડ સાચી અને લેખકને પણ તેમના પ્રયત્નોના વખાણ કરે પણ સીધે સીધું ગુજરાતી ભાષા અંગેના વિચારો રજૂ કરી શકતા નહોતા. પણ હળવે ટકોર રૂપે તો જરૂર કહેતા કે તમે બાળકો સાથે ગુજરાતીમાં બોલો, શક્ય હોય તો શાળામાં એમનો અભ્યાસ દાખલ કરાવો, અને એમ ન બની શકે તો શાળાના સમય પછી ત્યાં જ ભણાવવાની વ્યવસ્થા કરો. લેખક ગુજરાતી ભાષાનો ગૌરવ સચવાય તે માટે સૂચનો કરતા કહે છે કે ગુજરાતીમાં માસિકો મંગાવો, ગુજરાતી પ્રવચનો ગોઠવો, ગુજરાતીમાં ભજનો ગાવો તો તમને એનો લાભ મળતા રહેશે. એ વાત કર્યા પછી લેખક ભવિષ્ય વાણી ઉચ્ચારતા હોય એમ હિંમતથી કડવું શબ્દ કહેવા તૈયાર થયા છે અને કહી પણ દે છે. આ બધું સારું પણ નકામું, એટલે કે આ બધી રમણાંક છે, કારણ કે આ ગુજરાતી ભાષા હવે બો તો એક કે બે પેઢી સુધી ટકી શકશે પણ પછી નહીં. આ નક્કર વાસ્તવિકતાને સ્વીકારવી જ રહી માટે તે જાણવું જોઈએ અને બીજાને કહેવું પણ જોઈએ. ખોટા આશ્વાસન આપવા કે અન્યને સારું લગાડવાનો પ્રયત્ન વ્યર્થ જ છે. પન્ના નાયકના શબ્દોમાં કહીએ તો જ જે દિવસે આપણી ભાષાના આપણે ગૌરવ અનુભવીશું તે દિવસે ભાષા જીવશે. જીવાડવી ન પડે, માતૃભાષાની જેમ નબળી પડતી હોય તો તેનો પહેલો જવાબદાર તે પોતે વપરાતો ગુજરાતી છે. ગુજરાતી પ્રજા જેટલી રૂપિયા કે ડોલરની ભાષા સારી રીતે સમજી શકે છે તેટલી જ સારી રીતે માતૃભાષાએ સમજવાની તજવી લેતા નથી. તે કદાચ આપણા સૌનું દુર્ભાગ્ય છે. વાલીઓ પોતાના બાળકોને પરદેશ મોકલવાની તમન્ના સેવે છે. અહીં ભણી કરીને પરદેશ ચાલ્યા જાય ત્યાં નોકરી કરી સ્થાયી થાય છે, પરિણામે રાષ્ટ્રે કરેલા ખર્ચનું વળતર ન મળે કે ન મળે બૌદ્ધિક લાભ, આમ દેશને નુકસાન વેઠવું પડે છે. Thank you.